दीवाना युवान अगाऊ पण वर्ष 2015-16 में राष्ट्रपति एवॉर्ड मिली समग्र बनासकांठानु नाम रोशन कर्यु हतु। अतारे विश्व युवा महोत्सव कार्यक्रम यशियाना सोची शहर खाते तारीख 1-3-2024 7-3-2024 सुधी वर्ल्ड यूथ फेस्टिवल 2024 विश्व युवा महोत्सव आज थी शुभारंभ थई रह्यो छे, जेनु उद्घाटन रशियाना राष्ट्र प्रमुख व्लादिमीर पुतिन करशे, जेमां विश्वना 190 देशों में 10,000 युवाओ तेमज रशिया में 10,000 युवाओं की पसंदगी थई छे, जेमां भारत में विविध क्षेत्रों में 360 उत्कृष्ट युवाओं की पसंदगी थई छे। आ 360 युवाओं की टीम भारत की आन बान અને શાનને વિશ્વ પંચ પરથી પ્રદર્શિત કરશે। આ વિશ્વ યુવા મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ કલ્યાણ છે, જે ઐતિહાસિક વિશ્વ યુવા મહોત્સવમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી એકમાત્ર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા પીએચડી સ્કોલર અને વક્તા એવા હરચંદભાઈ શંકરભાઈ ચૌહાણ ડીમ તાલુકા વાવ જિલ્લા બનાસકાંઠાની પસંદગી થઈ હતી। જો કે આમ તો આ એક નાનકડું ગામડું છે, જે ભારત અને પાકિસ્તાનની સરહદે માત્ર થોડા કિલોમીટરના અંતરે અડીને આવેલા અને વિશ્વ લેવલ પ્રખ્યાત થયેલા બનાસકાંઠા જિલ્લાના મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકા ઢીમા ગામના યુવાન હર્ષન ચૌહાણ અત્યારે એક નાનકડા એવા ગામનું નામ વિશ્વ લેવલની વિખ્યાત મંચ રશિયા સુધીની સફર કરી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે, ત્યારે આ એક ઘડી સમગ્ર ભારતને ગૌરવ અપાવે તેવી બાબત ગણી શકાય। જો કે આ બાબતે યુવાને જણાવ્યું હતું કે હું એક અંતરિયાળ અને છેડાવાના પછાત ગણાતા વિસ્તાર એવા વાવ તાલુકાના ઢીમા ગામના એક ખેડૂત પુત્રના દીકરો છું। આજે વિશ્વના રશિયા દેશ ખાતે આવેલ સોચી શહેર સુધી પહોંચવા માટે હું મારા માતા પિતા, મારા પરિવાર, ગુરુજનો, વડીલો તેમજ સહજીનો, મિત્રો અને નામી અનામી ડગલાએ પગલે જે મને મદદરૂપ થાય એ બાબતે આગળ વધવા માટેનું જે મારું માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેવા તમામ સહજીજનોને હું આભાર વ્યક્ત કરું છું। Welcome. Thank you.